नमस्कार चपटी टपर छो रेखा ओने कुडाओ दोरणाओ साथे चौपाई टेक अपना सनम पत्र लिखो आपे आकृति खूणो PQR बराबर PR એટલે કે ખૂણો PQR અને ખૂણો PRQ સમાન છે તો આપણે રકમ કે દીધું છે એટલે આપણે આ લખી દીધું કે PQR બરાબર ખૂણો PRQ હવે આપણે કામ કે દીધું છે પક્ષ ની અંદર કે દીધું છે તો આપણે સાબિત કરવાનું છે ખૂણો PQS ખૂણો PQS બરાબર ખૂણો PRT ખૂણો PRT એટલે બહારનો ખૂણો પણ સમાન છે તેવું આપણે સાબિત કરવાનું છે તો આપણે જોઈ લઈએ કે PQA ઉદ્ભવ રેખા S પર આવેલું છે PQA રેખા S પર હોવાથી આ બંને ખૂણાનો સરવાળો કેવો થશે 180 થશે કેવી રીતના ખૂણો PQS વત્તા ખૂણો PQR આ બંને રેખીય જોડાણ ખૂણા પહેલા કહેવાય એટલે આ બંનેનો સરવાળો કેવો થશે 180 અને સમીકરણ નંબર મેં એ લખું છું અહીંયા લખું છું રેખીય જોડાણ ખૂણા હોવાથી તેવી જ રીતે PR છે એ પણ રેખા ST પર હોવાથી તે પણ રેખીય જોડાણ ખૂણા થવાના એટલે કે આ બંને ખૂણાનો સરવાળો 180 હશે એટલે હું લખું છું ખૂણો PRQ વત્તા ખૂણો PRT બરાબર કેટલા થવાના 180 કોના કારણે રેખીય જોડાણ હવે આપણે જોઈ શકીએ કે પક્ષમાં આપણે જોયું હતું કે PRQ બરાબર PQR એટલે આ PRQ છે તેની જગ્યા પર મેં નામ લખું છું PQR કારણ કે બંને સમાન જ છે એટલે તેની જગ્યા પર મેં આ લખી શકું છું એટલે PQR વત્તા ખૂણો PRT બરાબર કેટલા થશે 180 અને મેં સમીકરણ નંબર 2 આપું છું એટલે અહીંયા આપણે આની જગ્યા પર આ કિંમત મૂકી નથી મૂકી તો પક્ષમાં કારણ કે આ બંને ખૂણા કેવા કીધેલા હતા આપણને સમાન કીધેલા હતા માટે હવે સમીકરણ 1 ને જોઈએ આપણે અને સમીકરણ 2 ને જોઈએ તો બંને ની જમણી બાજુ 180 છે અહીંયા પણ 180 છે અહીંયા પણ 180 છે એટલે આ બંને સમીકરણને આપણે સરખાવીએ એટલે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો સમીકરણ 1 આપણો હતો ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર ખૂણો PQR વત્તા ખૂણો PRT એટલે આ સમીકરણ 1 લખ્યું છે અને આ સમીકરણ 2 લખ્યું છે કારણ કે બંને સમીકરણ ને જમણી બાજુ 180 આવેલા છે અને સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવીએ તો આપણે જોઈએ PQR અહીંયા પણ છે અને અહીંયા પણ છે બંને ચિહ્ન સમાન છે આ બાજુ આવો એટલે માઇનસ થશે એટલે આ બંને તમારે નીકળી જશે એટલે બાકી શું રહ્યું PQS બરાબર છે PRT જે આપણે સાબિત કરવાનું કે આપણને મળી ગયું છે તો આપણે જોઈ શકીએ કે દાખલો આપણે કેવી રીતના કરી શકીએ છીએ ધન્યવાદ